વિરમગામ ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી અંતર્ગત રેલી અને શિબિર યોજાઈ હતી. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત આહારની કીટ આપવામાં આવી હતી. વિશ્વ ટીબી દિવસની ઉજવણીના ભાગરૂપે તાલુકા હેલ્થ ઓફિસર વિરમગામ અને જિલ્લા ક્ષય કેન્દ્ર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિરમગામ શહેરમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિરલ વાઘેલા દ્વારા લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલી શહીદ બાગ, માંડલ રોડ, ગોલવાડી દરવાજા, તાલુકા સેવા સદન થઈને પરત ફરી હતી. ટીબીના રોગ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ટીબી અંગે જનજાગૃતિ ફેલાય તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર વિરમગામના સભાખંડમાં જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પૂર્વ ધારાસભ્ય ડોક્ટર તેજસ્વીબેન પટેલ અને નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ પટેલના વ્રત હસ્તે પ્રોટીનયુક્ત આહારની કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિરલ વાઘેલા, ડોક્ટર સંગીતા પટણી, કે એમ મકવાણા, ગૌરીબેન મકવાણા, પ્રકાશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં નગરપાલિકાના કાઉન્સિલર દિલીપભાઈ, નિલેશભાઈ, માજી કાઉન્સિલર અને સામાજિક કાર્યકર બળવંત ઠાકોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિરલ વાઘેલાએ જણાવ્યું હતું કે ટીબી રોગના દર્દીના ગળફા કે શ્વાસોશ્વાસ દ્વારા ટીબીના રોગના જીવાણુઓ હવામાં ફેલાય છે અને આ દૂષિત હવા શ્વાસમાં લેવાથી તંદુરસ્ત વ્યક્તિને ટીબીનો ચેપ લાગી શકે છે. સતત 2 અઠવાડિયા સુધી ખાંસી આવતી હોય તેવા વ્યક્તિને ટીબી હોઈ શકે છે, જેથી નજીકના આરોગ્ય કેન્દ્રમાં ગળફાની તપાસ કરાવવી જોઈએ. પિયુષ ગજ્જરનો રિપોર્ટ, વિરમગામ.